આજરોજ ઉના તાલુકાના સિમર ગામમાં આવેલ પ્રભાસ શૈક્ષણિક સંકુલમાં સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી. સિંહના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોમાં જાગૃતિ આવે માટે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ગામની શેરીઓમાં રેલી કાઢી તેમજ સિંહ દિવસના નારા સાથે આપણા દેશની તેમજ ગુજરાત અને સૌરાષ્ટ્રની આન બાન અને શાન એવા સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી. શાળાના ટ્રસ્ટી શ્રી દ્વારા સિંહ બચાવવા માટે આપણે શું કરવું જોઈએ તેના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેવું કે સિંહ એ વન્યજીવ છે, આથી તેની કુદરતી પ્રક્રિયામાં કોઈ ખલેલ ન પહોંચે તેનું ધ્યાન રાખીએ. જંગલ બહારના વિસ્તારો જેવા કે વાડી, આંબાના બગીચા, ગામના પાદરમાં સિંહની હાજરી જણાય તો તેની જાણ સ્થાનિક વન વિભાગના સ્ટાફને કરીએ અને સિંહને હેરાનગતિ ન થાય તેવા પ્રયત્નો કરીએ. સિંહોના વસવાટ વિસ્તારોમાં સંરક્ષણ અને સંવર્ધનમાં મદદરૂપ થઈએ. બિન અધિકૃત રીતે થતી પ્રવૃત્તિઓને અટકાવવા માટે મદદરૂપ થઈએ. સિંહ અને અન્ય પ્રાણીઓ બીમાર, ઇજાગ્રસ્ત કે કોઈ મુશ્કેલીમાં જણાય તો તરત જ વન વિભાગના સ્ટાફને જાણ કરીએ. આપણા ગામમાં કોઈ પણ પ્રવૃત્તિ કે વ્યક્તિ કે જે વન્યજીવને નુકસાન પહોંચાડી શકે તેમ હોય તો તેના વિશે વન વિભાગના સ્થાનિક સ્ટાફને જાણ કરીએ. સિંહ અને અન્ય વન્યજીવ વિશે જે ગેરમાન્યતાઓ પ્રવર્તે છે તેને દૂર કરવામાં મદદરૂપ થઈએ. જે દર્શન માટે સિંહને રંજાડવા, સિંહને દોડાવવા, સિંહ પાછળ વાહન દોડાવવા, ખોરાકની લાલચ આપી ચોક્કસ જગ્યા પર રોકી રાખવા, ગેરકાયદેસર પ્રવાસીઓને સિંહ દર્શન કરાવવા માટે પ્રયત્નો વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 કલમ 9 જોગવાઈ મુજબ ગંભીર ગુનો બને છે, જેના માટે ગુનેગારને 7 વર્ષ સુધીની કેદ તેમજ ₹25,000 સુધીનો દંડ અથવા બંને થઈ શકે. તો આવી પ્રવૃત્તિઓમાં ભાગ ના લઈએ અને આવું બનતું હોય તો તેની જાણ વન વિભાગના સ્થાનિક સ્ટાફને કરીએ. ગેરકાયદેસર થતા લાયન શોના લીધે સિંહ સતત પરેશાન થાય છે અને તેના કુદરતી જીવન વ્યવહારમાં ખલેલ પડે છે, જેના લીધે તેના વ્યવહારમાં મોટા બદલાવ આવે છે. તેને માનવ અથવા પાલતુ પશુ ઉપર હુમલો કરવાની શક્યતા વધી જાય છે. આથી ક્યારેય માનવ મૃત્યુના બનાવની પણ શક્યતા રહે છે. માટે આપણે દેશની આન બાન અને શાન એવા સિંહને બચાવીએ. સંવાદદાતા જયેશ સાંખડ, ડ્યુ મિરર ન્યૂઝ, ઉના. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. ડ્યુ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ, દરરોજ લાઈવ અપડેટ. ગુજરાત, રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.